हेलो, गुड मॉर्निंग स्टूडेंट्स। आज अपना एंजीनियरिंग ड्रॉइंग नी अंदर नो लेसन जे छे ए टाइप्स ऑफ लाइन छे, बराबर। तो खूब ज अगत्यनो पार्ट छे। हवे आनी अंदर तमारे अलग अलग प्रकारनी टाइप्स ऑफ लाइन आपेली छे, जे तमारे तमारा ड्रॉइंग नी अंदर यूज करवानी होय छे, बराबर। हवे जे लाइनों केटलीक डार्क होय, केटलीक आछी होय, केटलीक पातळी होय, बराबर। घणानी अंदर डैश डैश आपेला होय, घणानी अंदर घणी लाइन एवी होय के जेनी अंदर आजूबाजूनी जे लाइन जे छे ए पातळी होय अथवा तो डार्क होय, अने अंदरनी जे लाइन जे छे એટલે કે લાઈનનો જે બીજો ભાગ છે એ થોડો પાતળો હોય અથવા ઝાંખો હોય, બરાબર। એ પ્રમાણેની લાઈનો છે અહીંયા તમે આપેલી છે આપણે, તો આપણું લેસન જે આપનો ટાઈપ્સ ઓફ લાઈન। હવે એને તમારે તમારી પાસે આપેલી જે સ્કેચબુક છે એમાં કેવી રીતના ડ્રો કરવાની છે, તો અંદર અહીંયા ગાડી જે તમને અત્યારે લેસન જે સ્ટડી કરવાનો છે એની અંદર તમને કઈ રીતના તમારા બુકની અંદર સ્કેચબુકની અંદર ડ્રો કરવાનું છે એ મેથડ અહીંયા તમને સ્કેચબુકની અંદર ડ્રો કરીને દર્શાવેલી છે, બરાબર। તો તમારે એ રીતના ફોલો કરવાનું રહેશે, બરાબર। ચલો તો આપણે આજે સ્ટાર્ટ કરીશું। લેસન છે આપણો ટાઈપ્સ ઓફ લાઈન, જે તમારી બુકની અંદર લાઇન્સ કરીને આપેલ છે। જુઓ એની અંદર એન્જિનિયરિંગ ડ્રોઈંગ એ જુદા જુદા પ્રકારની રેખાઓ વડે દોરવામાં આવે છે, બરાબર। જે કંઈ બી ડ્રોઈંગ છે એ ડ્રોઈંગ દોરવા માટે અલગ અલગ પ્રકારની રેખાઓ એટલે કે લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે। ડ્રોઈંગ દોરવા માટે તથા જે ડ્રોઈંગ છે એ ડ્રોઈંગને દોરવા માટે તથા ડ્રોઈંગ સમજવા માટે તેનો ઉપયોગ જાણવો જોઈએ। જેમ કે સેન્ટર લાઇન પાર્ટમાં આવેલા હોલની કે શાફ્ટની મધ્યરેખા દર્શાવવા વપરાય છે, તેથી ડ્રોઈંગમાં સેન્ટર લાઇન આપેલ હોય તે ભાગ વર્તુળ આકાર છે અને તે હોલ અથવા તો શાફ્ટ હોય છે તેમ આપણે તેના પરથી સમજી શકીએ છીએ। તેવી જ રીતે આપણે અહીં જુદી જુદી રેખાઓ વિશે માહિતી મેળવીશું, જે નીચે મુજબ આપેલું છે। જુઓ, સૌથી પહેલાં તો હવે જેટલી બી રેખાઓ છે એ રેખાઓ આપેલી હોય છે, એ બધી જ રેખાઓ શું હોય છે એની અંદર, તો કે રેખા કોને કહેવાય, તો કે ઘણા બધા બિંદુઓ ભેગા મળીને શું કરે, રેખા બનાવે, બરાબર છે। એટલે સૌથી પહેલાં તો પોઈન્ટ સમજીએ, અહીંયા પોઈન્ટ આપ્યું છે, જુઓ બિંદુ જેને કહીશું આપણે પોઈન્ટ। પોઈન્ટ જગ્યામાં સ્થાનનું નિર્દેશ કરે છે જેને જોડાઈ કે ઊંચાઈ હોતી નથી, એટલે કે જે પોઈન્ટ હોય છે એટલે આપણે પોઈન્ટ કરી કોઈ જગ્યાને બતાવીએ તો આપણે હાથની આંગળી દ્વારા દર્શાવતા હોય છે, બરાબર। પોઈન્ટ કરીને દર્શાવતા કે ભાઈ પેલી સાઈડ પર જવું કે પેલી બાજુ જવું કે પેલી વસ્તુ ત્યાં પડી છે, એવી રીતે આપણે હાથની આંગળીનો પોઈન્ટ કરીને, એટલે સ્થાનનો નિર્દેશ, અને એને કોઈ પ્રકારની જાડાઈ કે એની હાઈટ કોઈ પ્રકારનું માપ એનું લંબાઈ પહોળાઈ એવું કશું હોતું નથી એવું કહે છે। તેને રેખાના છેદબિંદુ અથવા તો ડોટ દ્વારા દર્શાવવામાં આવે છે। પોઈન્ટ કઈ કઈ રીતે દર્શાવવામાં આવે છે, જો અહીંયા બે લાઈનો ક્રોસ થતી હોય તો એ બંનેની ક્રોસ પોઈન્ટ જે વચ્ચે છે એને બી આપણે પોઈન્ટ કહીએ છીએ, બરાબર, કે ભાઈ એનું ક્રોસ પોઈન્ટ છે આ। પછી રેખા ઉપર આ કે ભાઈ એક લાઈન ડ્રો કરી છે, આ ક્રોસ લાઈન ત્રાસી લાઈન ડ્રો કરી છે, એના ઉપર એક માર્કિંગ કર્યું ભાઈ કે આ પોઈન્ટ ઉપર આટલો આ પોઈન્ટ અહીંયા અહીંયાથી આ પોઈન્ટનું માપ અહીંયા સુધીનું, એટલે એની મિડલ પોઈન્ટ થયો, એવી રીતના દર્શાવતા હોય। એ જ પ્રમાણે બે ઊભી લાઈનોને ક્રોસ કરીને દર્શાવ્યું તો એનો વચ્ચેનો જે આ પોઈન્ટ છે એ આ પોઈન્ટ, એ રીતના, અથવા તો ડોટ કરીને દર્શાવવું હોય તો એ આ રીતના વર્તુળાકારની અંદર આ પ્રમાણે ડોટ કરીને દર્શાવવામાં આવે છે, બરાબર। તો આ બિંદુ થયું, હવે લાઈન કોને કહેવાય, રેખા જેને કહીએ, તો કે લાઈન એ મૂવ થતા પોઈન્ટનો પાથ છે, બરાબર। કોઈ પોઈન્ટ હોય, ઘણા બધા પોઈન્ટને એકસાથે તમે એકસાથે પ્રમાણે આ પ્રમાણે ડોટ ડોટ કરીને કરો અને પછી એને જોઈન્ટ કરો તો શું તૈયાર થાય, એક લાઈન રેખા તૈયાર થશે, બરાબર છે। તો એ પોર્શન જે છે એને શું કહેવાય, એને લાઈન, એટલે કહે છે લાઈન એ મૂવ થતા પોઈન્ટનો પાથ છે, એટલે જે પોઈન્ટ છે એ મૂવ થતો હોય આ પ્રમાણે એનો પાથ છે, એનો રસ્તો છે, તેને જાડાઈ હોતી નથી અને તે બે પ્રકારની હોય છે, એક તો સીધી લાઈન હોય છે અને એક વળાંકવાળી લાઈન હોય છે, બરાબર ને। લાઈન કેવી હોય, સીધી લાઈન, સ્ટ્રેટ લાઈન બી હોય અને વળાંકવાળી લાઈન, સ્ટ્રેટ લાઈન હોય આ પ્રમાણે અને બીજી જે છે એ વળાંકવાળી આ પ્રમાણે
લાઈનો હોય છે, વેવી લાઈન જેને કહેવામાં આવે છે, અથવા તો કોઈ ક્રોસ લાઈન, વર્તુળાકાર ભાટ હોય એ પ્રમાણેની લાઈનો હોય છે, બરાબર. સ્ટ્રેટ લાઈન જેને કહીએ આપણે, સીધી લાઈન, તો કે પોઈન્ટનો પાથ દર્શાવે છે. શું દર્શાવે છે? તે કોઈ પણ પોઈન્ટ હોય એનો પાથ દર્શાવે છે, રસ્તો છે. જ્યારે તે એક ચોક્કસ દિશામાં ગતિ કરે છે તેને ફક્ત લંબાઈ હોય છે, જાડાઈ હોતી નથી. સ્ટ્રેટ લાઈન કોને કહેવાય? એક જ સીધી લીટીમાં ગતિ કરે એને સ્ટ્રેટ લાઈન કહેવામાં આવે, અને લંબાઈ હોય એને, પણ એને જાડાઈ હોતી નથી. ઉપરાંત સીધી લાઈન એ બે પોઈન્ટ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું અંતર છે. સીધી લાઈનને આપણે સમક્ષિતિજ, આપણી ડ્રોઈંગની ભાષામાં એને સમક્ષિતિજ અથવા તો હોરિઝોન્ટલ લાઈન, બરાબર, અથવા તો સીધી લાઈન બે પ્રકારની હોય, એક આડી બી હોય અને એક ઊભી પણ હોય. તો ઊભી લાઈનને આપણે ઉધ્વ કહીએ, અને બીજી અને એને ડ્રોઈંગની ભાષામાં એને વર્ટિકલ લાઈન તરીકે પણ ઓળખવામાં આવે. એટલે સીધી લાઈન ડ્રો કરેલી હોય સ્ટ્રેટ લાઈન, બરાબર, આ પ્રમાણે, તો એને કહેવામાં આવે છે હોરિઝોન્ટલ લાઈન, અને ઊભી લાઈન ડ્રો કરેલી હશે તો એને કહેવામાં આવશે વર્ટિકલ લાઈન, બરાબર. બીજું છે ત્રાસી લાઈન, આ પ્રમાણે ત્રાસી લાઈન. જો ત્રાસી લાઈન જે છે એ ત્રાસી લાઈનને ઇન્કલાઇન લાઈન અથવા તો એક્ટિક લાઈન તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર, એનું નામ છે. એટલે તમારે આ ત્રણ લાઈનોના નામ યાદ, કોઈ જગ્યા પર સીધી લાઈન હોય તો એના માટે જે વર્ડ્સ વપરાશે હોરિઝોન્ટલ લાઈન, વર્ટિકલ લાઈન હશે તો વર્ટિકલ, સીધી ઊભી લાઈન માટે શબ્દ વપરાશે વર્ટિકલ લાઈન, અને ત્રાસી જે લાઈન હશે એના માટે વર્ડ્સ વપરાશે ઇન્કલાઇન લાઈન, બરાબર, અથવા તો ઓબ્લિક લાઈન, બરાબર, એ પ્રમાણે. હવે હોરિઝોન્ટલ લાઈનનો યુઝ ક્યાં થાય છે આપણે જોઈએ છે, તો કે સમક્ષિતિજ રેખા હોય, બરાબર છે, સમક્ષિતિજ રેખા જેને કહેવાય. સમક્ષિતિજ રેખાને આડી રેખા પણ કહેવામાં આવે છે. જે સમક્ષિતિજ સપાટીને સમાંતર હોય છે, સ્થિર પાણીની સપાટી એ સમક્ષિતિજ સપાટીનું ઉદાહરણ છે. તમને અહીંયા લાઈન ડ્રો કરીને બતાવી, જો એથી બી સુધીનું પાર્ટ તમને દર્શાવેલો છે, તો આ પ્રમાણેની જે લાઈન ડ્રો કરેલી હોય એને હોરિઝોન્ટલ લાઈન તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે ક્યાં જોઈ શકો છો? તો આપણે પાણીનું જે સરફેસ બતાવી હોય, બરાબર, તો એ સરફેસને આ પ્રમાણે તૂટક તૂટક લાઈનથી દર્શાવતા હોઈએ છે, બરાબર છે, તો એ હોરિઝોન્ટલ લાઈન છે. અને બે હોરિઝોન્ટલ લાઈનો તમે ડ્રો કરેલી હોય આ પ્રમાણે, આ પ્રમાણે બે હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરી હોય, એક આ પ્રમાણે ડ્રો કરી અને બીજી આ પ્રમાણે, તો આ બંને લાઈનો કેવી કહેવાય? સમાંતર. હવે આ સમાંતર લાઈનો જે છે ને એ બહુ જ્યાં સુધી તમારે લંબાવી હોય ત્યાં સુધી તમે એને લંબાવી શકો, પણ આ બે લાઈનો કોઈ દિવસ ભેગી થાય નહીં. એટલે એ વસ્તુ યાદ રાખવાની કે બે સમાંતર લાઈનો છે એ કોઈ દિવસ એકબીજાને છેદે નહીં, બરાબર, એની લાઈન એક્સટેન્ડ થયા કરે પણ એ એકબીજાને છેદે નહીં. એટલે આ જ્યારે પેરેલલ લાઈન કહેવામાં આવે છે, બરાબર, બે પેરેલલ લાઈનને હોરિઝોન્ટલ લાઈન તરીકે પણ ઓળખવામાં આવે છે, એ તમારે ધ્યાનમાં લેવાનું છે. ત્યાર પછી આવે છે વર્ટિકલ લાઈન આવે છે, બરાબર છે. વર્ટિકલ લાઈનને ઉધ્વ રેખા કહે, જો તમને અહીંયા બતાવેલી છે. વર્ટિકલ લાઈન દર્શાવવા માટે અહીંયા ગાડી પ્લમ બોબ, જે આપણે પ્લમ્બર કે કડીઓ હોય ને જે, એની પાસે આ બોબ જોવા મળે, બરાબર. એ શું કરે? જેનું ચણતરનું કામ કરતો હોય એ સ્ટ્રેટ જાય છે કે નહીં એ જોવા માટે આ પ્રમાણે પ્લમ્બર, જેને આપણે ઓળંબો તરીકે ઓળખીએ છીએ, એનો યુઝ કરતો હોય છે. તો એ બતાવે છે વર્ટિકલ લાઈન, બરાબર. વર્ટિકલ લાઈન એમાં જેવી રીતના આડી બે લાઈનો આપણે ડ્રો કરીએ આ પ્રમાણે, તો એ સમાંતર લાઈનો કહેવાય. એ જ પ્રમાણે ઊભી બે લાઈનો જે છે એ બી એકબીજાને સમાંતર છે એવું કહેવામાં આવે છે, બરાબર. આને વર્ટિકલ લાઈન તરીકે ઓળખવામાં આવે છે, સ્ટ્રેટ લાઈનો, બરાબર. અને એ નીચેના બેઝ સાથે કેવો ખૂણો બનાવે, તો કે કાટ ખૂણો બનાવે છે, બરાબર. એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે. હવે એની અંદર વર્ટિકલ લાઈનના અહીંયા ઉદાહરણ આપેલા છે, બરાબર, જેવી રીતના હોરિઝોન્ટલ લાઈનનું ઉદાહરણ આપેલું છે, પાણીની જે સપાટી છે એ દર્શાવવામાં આવે. તો વર્ટિકલ લાઈન છે ઉદ્વરે, જે રેખાઓ હોરિઝોન્ટલ લાઈનને કાટખૂણે હોય તેને વર્ટિકલ રેખા કહેવામાં આવે છે. હોરિઝોન્ટલ લાઈન એટલે નીચે હોરિઝોન્ટલ લાઈન છે, બરાબર છે. આ રીતના આ હોરિઝોન્ટલ લાઈન થઈ, આ હોરિઝોન્ટલ લાઈન આ પ્રમાણે, અને એને જે વર્ટિકલ લાઈન કાટખૂણે છેદે છે. તો આ જે લાઈન જે છે ઊભી એ કાટખૂણો બનાવે છે આ હોરિઝોન્ટલ લાઈન સાથે, તો આ લાઈનને શું કહેવામાં આવે છે? વર્ટિકલ રેખા કહેવામાં આવે છે. ઓળંબો જેને પ્લમ્બ રાખીને જે લાઈન લેવામાં આવે છે તેને વર્ટિકલ લાઈન કહેવામાં આવે છે. અહીંયા તમને ઉદાહરણ દર્શાવેલા છે, બરાબર. એટલે આપણી બે મેઇન લાઈનો થઈ, એક વર્ટિકલ લાઈન થઈ અને એક હોરિઝોન્ટલ લાઈન થઈ, બરાબર. એના ઉદાહરણ તમને અહીંયા આપેલા છે. ત્યાર પછી આવે છે, ત્યાર પછીની લાઈનો છે ઇન્કલાઇન. ઇન્કલાઇન્ડ એટલે ત્રાસી લાઈનો. એ હવે
राइट टू लेफ्ट बी होय अने लेफ्ट टू राइट बी होय, बे प्रकारनी होय इंक्लाइन लाइनो, बराबर छे। इंक्लाइन लाइन बे प्रकारनी होय, एक राइट टू लेफ्ट होय अने बीजी आवे लेफ्ट टू राइट आवशे, बराबर। एले बे प्रकार, तो सीधी रेखा जे हॉरिजॉन्टल पण नथी अने वर्टिकल पण नथी तेने त्रासी रेखा तरीके ओळखवामां આવે છે, બરાબર। તો એની ત્રાસી લાઈનો, જેને આપણે ઇન્ક્લાઇન અથવા તો ઓબ્લિક લાઈન પણ કહેવામાં આવે છે। ત્યાર પછી આવે છે કર્વ લાઈન। કર્વ લાઈનની અંદર આવે છે વળાંકવાળી, જેને કહેવામાં આવે આ પ્રમાણેની વેવી લાઈન, જેને આપણે કહીએ અથવા તો કોઈ પ્રકારનો કર્વ ડ્રો કરેલો હોય આ પ્રમાણે, કે ભાઈ આ રીતના કર્વ ડ્રો કરેલા આ પ્રમાણેની વેવી લાઈન જેને કહીએ, આ બધી જે લાઈનો છે એ બધી કર્વ લાઈનો કહેવામાં આવે છે, બરાબર। જેની અંદર કર્વ આપેલો હોય, વળાંક આપેલો હોય, બરાબર। એનો યુઝ ક્યાં કરવામાં આવે, અહીંયા આપેલું છે, જુઓ। જ્યારે પોઈન્ટ પોઈન્ટ એટલે કે પાથ હંમેશા દરેક ક્ષણે બદલાતો હોય તેને વળાંકવાળી લાઈન કહેવામાં આવે છે। વર્તુળ છે, અર્ધવર્તુળ છે, વેવી લાઈન છે વગેરે, એ બધી કર્વ લાઈન કહેવામાં આવે છે। આપણું વર્તુળ છે તો વર્તુળ જે એક પ્રકારનું શું કહેવાય, કર્વ કહેવામાં આવે, બરાબર, વળાંક કહેવામાં આવે એને। અર્ધવર્તુળ છે એ બી સેમી સર્કલ જેને કહીએ, બરાબર। આ બધી આપણને જનરલ આ લાઈનો વિશે આપણને માહિતી છે, પણ આપણા એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર જે લાઈનો આપણે કરીએ છીએ, યુઝ કરીએ છીએ અથવા દોરતી વખતે આપણે ધ્યાનમાં લેવાની હોય છે કે અમુક જગ્યાએ ડ્રો કરવાની હોય છે, તો એ કેવી રીતે, તો એમાં આપ્યું છે રેખાઓના પ્રકાર, જુઓ। હવે મેઇન પોઈન્ટ આપણો ચાલુ થાય છે, જેની અંદર તમને આપ્યું છે રેખાઓના પ્રકાર। એમાં સૌથી પહેલાં આપી છે બોર્ડર લાઈન, સીમા રેખા જેને કહેવાય, આપણે યાદ રાખવાનું બોર્ડર લાઈન। હવે કોઈ પણ ડ્રોઈંગ આપણે જ્યારે ડ્રો કરવું હોય ને, તો સૌથી પહેલાં આપણે બોર્ડર લાઈન કરીએ। દાખલા તરીકે તમને સ્કેચબુક આપેલી હોય છે, તો સ્કેચબુકની અંદર એક ડાર્ક લાઈન ડ્રો કરીને આપેલી છે, બરાબર, એની બોર્ડર બનાવીને તમને આપે, એ બોર્ડરની અંદર તમારે, તો એ બોર્ડર લાઈન કેવી છે, એકદમ ડાર્ક આપેલી છે, બરાબર છે, થોડી જાડી છે, બરાબર, તો યાદ રાખવાનું। તો જુઓ, ડ્રોઈંગના વિસ્તારની સીમા દર્શાવતી રેખાને બોર્ડર લાઈન, જેનો જે એ બોર્ડર લાઈનની બહાર તમે ડ્રોઈંગ ડ્રો કરી શકો નહીં, એટલે કે ડ્રોઈંગની હદ દર્શાવે છે, તો એ લાઈને બોર્ડર લાઈન કહેવામાં આવે છે। તે મધ્યમ કક્ષાની જાડી હોય છે, બહુ જાડી બી નહીં, બહુ પાતળી બી નહીં, એ પ્રમાણેની એ લાઈન ડ્રો કરેલી હોય છે। ડ્રોઈંગનો લેઆઉટ દોરવા માટે વપરાય છે, એટલે કે જે બોર્ડર લાઈન છે એનો ઉપયોગ ક્યાં થાય છે, તો કે બોર્ડર લાઈન ડ્રો કરવા માટે આપણે બોર્ડર લાઈનનો જે ડ્રો કરવી હોય, તો બોર્ડર લાઈનનો ઉપયોગ કરવા માટે જે ડ્રોઈંગ હોય એ ડ્રોઈંગનો લેઆઉટ બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે। તમારે જ્યારે કોરી શીટ, બ્લેન્ક શીટ આપે, એ ફોર સાઇઝની કે એ ફોર સાઇઝ જેવું પેપર આપે કે થ્રી સાઇઝ જેવું પેપર આપે, તો તમારે ડ્રોઈંગ એકદમ બ્લેન્ક પેજમાં કરો, તો બ્લેન્ક પેજમાં ડાયરેક્ટ ડ્રોઈંગ કરવાના બેસી જવાય, એની અંદર પહેલાં લેઆઉટ બનાવવો પડે, બરાબર। તો એ લેઆઉટ જે બનાવવાનો છે એ તમારે શેની કેવી લાઈનનો બનાવવાનો, તો કે બોર્ડર લાઈન જે થિકનેસવાળી થોડી હોય, એમાં તમને જુઓ એના પછીની જે શીટ આપેલી છે એની અંદર, તમારી બુકની અંદર આપેલો છે પોર્શન, એની અંદર તમને ફર્સ્ટ જે પાર્ટ બતાવેલો છે, જુઓ, એ કરીને નંબર ટાઈપ્સ ઓફ લાઈન બતાવી છે, જે જે આપણે અત્યારે સ્ટડી કરીશું એમાં, જુઓ, એ કરીને આપ્યું છે કન્ટિન્યુઅસ થીક, થીક એટલે જાડી, એમાં આ પ્રમાણે ટાઈપ્સ ઓફ લાઈન કઈ કઈ ઉપયોગમાં લેવાની છે એના ત્રણ પાર્ટ કરીને આપ્યા છે, એમાં નામ આપ્યું છે લાઈનના, પછી એની ઉપયોગ કઈ કઈ જગ્યા પર થાય છે તે આપેલું છે, અને વચ્ચે એની ફિગર એટલે કે કઈ રીતના ડ્રો થાય છે, તો જે કન્ટિન્યુ એ કરીને આપ્યું છે, એમાં કન્ટિન્યુઅસ થીક લાઈન આપી છે, તો એ થીક લાઈન જોવા, વચ્ચેનો પાર્ટ જોવા, જાડો આપે, બરાબર, જાડી લાઈન છે આ, બીજી બધી લાઈનો કરતાં એ લાઈન કેવી છે, જાડી, એટલે કોઈ પણ ડ્રોઈંગની બોર્ડર બનાવી હોય, આ પ્રમાણે આ જે બોર્ડર બનાવી છે, આ બોર્ડર અહીંયા જે બોક્સ બનાવ્યું છે એ બોર્ડર કેવી બનાવી છે, બીજી બધી લાઈનો કરતાં કેવી હોય છે, જાડી હોય છે, બરાબર, થીક હોય છે, બરાબર, અને વિઝ્યુઅલ આઉટલાઈન જે તમે દૂરથી પણ જોઈ શકો, એટલે એનો ઉપયોગ ક્યાં થાય છે, વિઝ્યુઅલ એટલે કે કીધું આગળ એ પ્રમાણે આઉટલાઈન એનું બનાવવા માટે, એનો લેઆઉટ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે આ લાઈનનો, બરાબર। તો આ લાઈન કેવી છે, થોડી જાડી છે, થીક લાઈન છે, બરાબર, બરાબર, સ્ટ્રેટ લાઈન આવે છે, બરાબર, એટલે કન્ટિન્યુઅસ, કોઈ વચ્ચેથી બ્રેક છે નહીં, બરાબર, એટલે આ પ્રમાણેની તમારી બુકની અંદર જે ફર્સ્ટ એ ટાઈપ્સ ઓફ લાઈનનું જે બોક્સ આપ્યું છે એની અંદર જે લાઈન આપી છે તમને, પહેલી લાઈન એ એ પાર્ટવાળી જે નંબર એ, એમાં જે લાઈન આપી છે એ આ લાઈન છે, બરાબર। ત્યાર પછી તમને આપેલું છે, જુઓ આગળ, ત્યાર પછી તમને આપેલું છે, બીજું આપેલું છે, હા, બીજું આપ્યું છે સળંગ જાડી રેખા, એટલે કે કન્ટિન્યુઅસ થીક લાઈન, બરાબર, સેમ એ જ છે જે આગળ તમને બતાવી, એ જ લાઈન છે। વસ્તુની આકૃતિ સ્પષ્ટ, વસ્તુની આકૃતિ સ્પષ્ટ દેખાય તે માટે તેને સળંગ એક ધારી ઘટ્ટી લાઈન વડે દોરવામાં આવે છે, જે કીધું એ પ્રમાણે। આ રેખાને મુખ્ય રેખા, એને બીજા કયા નામ છે એના, તો કે પ્રિન્સિપલ લાઈન, બાહ્ય રેખા એટલે કે આઉટલાઈન,
पदार्थ रेखा एटले के ऑब्जेक्ट लाइन अथवा तो आकृति रेखा एटले के फिगर लाइन तरीके पण ओळखवामां आवे छे। एटले बीजा एना अनधर नेम आपणे एने बॉर्डर लाइन कहीए के आउटलाइन कहीए કે પ્રિન્સિપલ લાઇન કહીએ ફિગર લાઇન, એના બધાના નામ સેમ, એક જ નામથી એ ઓળખાય છે બરાબર। એ કન્ટિન્યુઅસ થીક લાઇન જેને કહીએ આપણે, એ બીજા અલગ અલગ એના નામ અહીંયા આપેલા છે। એટલે તમારે સમજવાનું કે આઉટલાઇન બોલે એટલે એની થિકનેસ કેવી હશે, થોડી જાડી હશે બરાબર। એ પ્રમાણે બીજું આપ્યું છે બી, બીમાં તમને સળંગ પાતળી રેખા આપી છે, કન્ટિન્યુઅસ થીન લાઇન। જુઓ તમારી જે બુક આપી છે એની અંદર બી નંબરમાં આપી છે તમને કન્ટિન્યુઅસ થીન લાઇન આપેલી છે બરાબર છે। થીન એટલે કે જે ઉપરની જે તમને બોર્ડર લાઇન બતાવી એના કરતાં એ પાતળી હશે। તો નીચે મુજબની લાઇનોમાં સળંગ પાતળી રેખા દોરવામાં આવે છે। હવે જે કન્ટિન્યુઅસ થીન લાઇન છે તો એ ઘણી બધી રેખાઓ માટે યુઝ થાય છે। એક બીજું આપ્યું છે બી વન, તેમાં તમને અલગ અલગ પાર્ટ આપેલા છે, જુઓ સામે લખીને આપેલા છે, એની અંદર તમને દર્શાવેલા છે બી પાર્ટની અંદર। જુઓ બી પાર્ટમાં ઘણી બધી લાઇનો દર્શાવેલી છે, જુઓ ડાયમેન્શન લાઇન બતાવેલી છે, એક્સટેન્શન થીન બી પોર્શન, એમાં થીન આ લાઇન પાતળી છે અને એની અંદર અલગ અલગ નામ દર્શાવેલા છે। જુઓ ડાયમેન્શન લાઇન બતાવ્યું છે, એક્સટેન્શન લાઇન દર્શાવેલી છે, લેડર લાઇન દર્શાવેલી છે, પછી સેક્શન લાઇન બતાવેલી છે, પ્રોજેક્શન લાઇન બતાવેલી છે અને કન્સ્ટ્રક્શન લાઇન બતાવેલી છે બરાબર। હવે આ ડાયમેન્શન લાઇન એટલે શું, ડાયમેન્શન એટલે માપ, માપ જે લખવાના હોય છે ને, જે માપ અથવા તો માપ દર્શાવેલું હોય કે ભાઈ આ એક રેખા ડ્રો કરેલી છે બરાબર, એક ભાઈ આ રેખાનું માપ 2 સેન્ટીમીટર છે તો એની હદ અહીંયા દર્શાવે આ પ્રમાણે, આ રીતના આ પ્રમાણે અહીંયા। તો આ જે લાઈન છે ને એને એક્સટેન્શન લાઇન કહેવાય। કઈ લાઈન? આ એરોથી તમને બંને સાઈડ પર જે બતાવીને એને, સોરી, આ એક્સટેન્શન લાઇન કહેવાશે અને આની ઉપર આ જે વચ્ચેની જે લાઈન છે બે રેખાની હદ અહીંયા, આને ડાયમેન્શન કે ભાઈ અહીંયા ઘડી 30 mm નું માપ લખ્યું છે કે ભાઈ 30 નું છે, અહીંયાથી અહીંયા સુધીની જે લાઇન છે એ 30ની છે, તો આ લાઇનને ડાયમેન્શન લાઇન કહેવામાં આવે અને આજુબાજુ જે આ દર્શાવેલી છે બે હદ દર્શાવેલી લાઇન એને એક્સટેન્શન લાઇન, આ જે લાઇન જે છે જેની ઉપર માપ લખેલું છે એ લાઇનને આપણે ડાયમેન્શન લાઇન કહીશું અને એની આજુબાજુ જે હદ દર્શાવતી લાઇન છે એને આપણે એક્સટેન્શન લાઇન કહીશું બરાબર। એટલે આ લાઇન બંને લાઇનો જે છે તમને એ બી પાર્ટની અંદર 1 અને 2 કરીને એમાં આ બે લાઇનો થઈ, એટલે આ એક્સટેન્શન લાઇન કહેવાશે, આ બહારની જે સાઈડની છે તે, અને જેની પર માપ લખ્યું છે એ ડાયમેન્શન। આ બંને લાઇનો કેવી હોય છે? પાતળી હોય છે, કેવી હોય છે? પાતળી, બરાબર, ખ્યાલ આવ્યો। ત્યાર પછી તમને આપ્યું છે લેડર લાઇન, લેડર લાઇન, લેડર લાઇન કેવી હોય? તો એટલે કે લેડર લાઇન એટલે કે આ પ્રમાણે દાખલા તરીકે વર્તુળ છે અને એની અંદર આ પ્રમાણે બીજું વર્તુળ આપેલું છે બરાબર, આ એનું સેન્ટર છે। હવે આ વર્તુળનું માપ બહારની અંદરનું જે વર્તુળ છે એનું માપ મારે દર્શાવવું હોય બરાબર કે ભાઈ એનું માપ 20 છે, કેટલું માપ આપ્યું છે? 20નું માપ આપેલું છે બરાબર, તો મેં અહીંયા આગળ દર્શાવીશ કે ભાઈ એનું માપ 20 ડાયામીટર છે એનો, તો એને મારે આ રીતના એરો, આ રીતના એરો, તો આ એરોવાળી જે લાઇન જે છે ને કે ઇન્ડિકેશન કે ભાઈ આ માપ કેટલું છે, તો એ લાઇનને કહેવામાં આવે છે લેડર લાઇન, કે ભાઈ એક એ પ્રમાણે કે સ્ક્વેર આપે છે, સ્ક્વેરની અંદર એક સર્કલ છે તો આ સર્કલનું માપ કેટલું છે એ દર્શાવવું હોય તો મેં લેડર લાઇનથી એને બહાર આ રીતના એરો કરીને દર્શાવું, તો આ જે એરોથી જે ઇન્ડિકેશન કરવાનું હોય એને લેડર લાઇન, તો એ પણ કેવી હોય છે? પાતળી હોય છે બરાબર। પછી આવે છે સેક્શન લાઇન, સેક્શન લાઇન કોને કહેવામાં આવે? તો એક્ઝામ્પલ તરીકે, એક્ઝામ્પલ સેક્શન લાઇનનું, દાખલા તરીકે કોઈ વસ્તુને કટ કરેલો પોર્શન છે બરાબર, કટિંગ કરેલો પોર્શન છે અને આપણે કોઈ પણ વસ્તુને કાપવી હોય તો આપણે હેક્ઝોનો ઉપયોગ કરીએ, તો હેક્ઝોના દાંતા કેવા લાગે? ત્રાસા પડે બરાબર, તો કટિંગ કરેલો પોર્શન દર્શાવો કોઈ જગ્યા ઉપર, આપણે કટિંગ કરેલો પાર્ટ આપણે દર્શાવવો હોય તો એક્ઝામ્પલ તરીકે આ ચોરસ છે બરાબર છે, આ પ્રમાણે, એમાં આ લંબચોરસની અંદર આ મિડલ પોઈન્ટ છે, આ એક મિનિટ, આ મિડલ પોઈન્ટ તમને અહીંયા જુઓ એક આ પ્રમાણે લંબચોરસ તમને આપેલો હોય આ પ્રમાણે, આ રીતના બરાબર, આની અંદર હાફ પાર્ટ જે છે એ પ્રમાણે આ સેન્ટર લાઇન બતાવેલી છે, જુઓ આ સેન્ટર લાઇન બતાવેલી છે આ પ્રમાણે બરાબર। હવે એમાં મને આટલો પોર્શન કટિંગ કરેલો બતાવતો, મારે કઈ લાઇનથી કટ કરેલો ભાગ? તો કે પ્રોજેક્શન, સેક્શન લાઇન, તો પ્રોજેક્શન લાઇનને ત્રાસી આ પ્રમાણે દર્શાવવામાં આવે આ રીતના, આ રીતના।
तो आने शू कहवा सेक्शन लाइन तरीके ओळखवामां आवे छे। ज्यां लाइन ड्रॉ करेली होय त्यां एवुं समजवानुं के ए लाइन ए पोर्शन शू छे कट करेलो छे। शू समजवानुं? पोर्शन। दाखला तरीके एक सर्कल ड्रॉ कर्युं छे अने एनी अंदर आ प्रमाणे निचोड़ो पार्ट, तो आ पोर्शन कट करेलो तो अहीं मने हेक्सोई आ प्रमाणे सेक्शन लाइन बताईला। बे सेक्शन, आ जे सेक्शन लाइन जे छे ने એ બેઝ સાથે કેટલા એંગલ બનાવે, તો અહીંયા 45 ડિગ્રીના એંગલ પર ડ્રો કરેલી હોય। કેટલા એંગલ પર? 40। એટલે જેટલી બી ત્રાસી લાઈનો તમે ડ્રો કરો એ બધી 45 ડિગ્રીનો એંગલ બનાવે। કેટલો બનાવે? 45 ડિગ્રીના એંગલ પર ડ્રો કરેલી હોય છે, બરાબર। એ તમે રાઇટ ટુ લેફ્ટ બી કરી શકો અથવા તો લેફ્ટ ટુ રાઇટ પણ તમે ડ્રો કરી શકો, પણ બેઝ સાથે જે એંગલ બનાવે છે એ 45 ડિગ્રીનો એંગલ બનાવે, બરાબર। અને ડિસ્ટન્સ, લાઈનો વચ્ચેનું ડિસ્ટન્સ તમારે મેજર 5 mm કે 7 mm તમારે જે રાખવું હોય તમે રાખી શકો। તો આ પ્રમાણે સેક્શન લાઈન હોય છે, બરાબર। ત્યાર પછી આવે છે પ્રોજેક્શન લાઈન। પ્રોજેક્શન લાઈનમાં શું હોય છે તે જુઓ। પ્રોજેક્શન લાઇનની અંદર કોઈ એક્ઝામ્પલ તરીકે તમારે બે પાર્ટમાં તમે ડ્રોઈંગ ડ્રો કરેલું હોય આ પ્રમાણે, બરાબર છે। હવે અહીંયા ઘડી તમે આ સર્કલ અહીંયા ડ્રો કરેલું છે, બરાબર। હવે આ સર્કલનું માપ તમારે આ પોર્શનમાં જોઈએ છે, તો તમારે સેમ આ જ સાઇઝનું સર્કલ ડ્રો કરવું હોય તો તમે આનું પ્રોજેક્શન લઈને આ પ્રમાણે આમ એના નીચે એની બંને જે સાઇડ છે એનાથી પ્રોજેક્શન લઈને અહીંયા એનું માપ અહીંયા ટ્રાન્સફર કરી શકો આ પ્રમાણે, બરાબર છે। આ રીતના તો અહીંયા જે તમને માપ મળશે, બરાબર, અને અહીંયા તમે જે સર્કલ એ તમારું, એટલે આજુબાજુ પ્રોજેક્શન કે ભાઈ સેમ આ સાઈડને અહીંયા ઘડી મારે ડ્રો કરવું છે, તમારે આગળ 3D ડ્રોઈંગ આવશે એની અંદર તમને આ વધારે ખ્યાલ આવશે, બરાબર। પણ એ સેમ એ સાઈઝની ડ્રોઈંગનું માપ તમારે એક્સટેન્ડ કરીને બીજા પાર્ટમાં લાવવું હોય તો તમે એ પ્રોજેક્શન લાઈનની મદદથી લાવી શકો છો। તો એનો યુઝ કરવા માટે પણ આ આપણી કન્ટિન્યુઅસ થીન પાતળી જે લાઈન છે એ બધી ઝાખું કામ કરવાનું હોય છે, બરાબર, લાઇટ શેડમાં। એટલે એ લાઈન ડ્રો કરવા માટે એનો યુઝ થાય છે, બરાબર। કન્સ્ટ્રક્શન લાઈન એટલે કે આકૃતિ રેખા, આકૃતિ દોરવી હોય તો તમારે એની આકૃતિ રેખા દોરવા માટે પણ તમે આ લાઈનનો ઉપયોગ કરી શકો છો। એ બધી જ લાઈનોમાં કન્ટિન્યુઅસ થીન લાઈનનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે। ત્યાર પછી તમને આપી છે શોર્ટ બ્રેક લાઈન સીમાં, જે કન્ટિન્યુઅસ થીન પાતળી હોય છે પણ વેવી લાઈન આ પ્રમાણે ડ્રો કરેલી હોય છે। વેવી લાઈન આ પ્રમાણે આ રીતના કન્ટિન્યુઅસ થીન પાતળી હોય છે પણ, બરાબર, અને ઇરેગ્યુલર શેપ હોય છે અને ઇરેગ્યુલર બાઉન્ડ્રી એનો કોઈ શેપ નક્કી હોતો નથી। જ્યાં આગળ બહુ મોટું મોટું તૂટેલો ભાગ દર્શાવવો હોય તે જગ્યા પર પણ આનો ઉપયોગ કરવામાં આવે છે। આ પ્રમાણેની લાઈન ડ્રો કરેલી હોય તો એ બહુ મોટું ભંગાણ, સોરી, શોર્ટ બ્રેક લાઈન, બ્રેક લાઈન ટૂંકું ભંગાણ કોઈ જગ્યા પર, તૂટક લાઈન બતાવી કે ભાઈ આ ભાગ તૂટી ગયો છે, શોર્ટ છે થોડોક તૂટી, તો આ લાઈનની મદદથી તમે દર્શાવી શકો છો, બરાબર। એને વેવી લાઈન તરીકે પણ ઓળખવામાં આવે છે અને એ કેવી હોય છે? પાતળી હોય છે। ત્યાર પછી આપી છે ડીમાં લોંગ બ્રેક લાઈન, લાંબુ કોઈ જગ્યા પર બહુ મોટું ભંગાણ પડ્યું હોય કે તૂટેલો ભાગ દર્શાવવો હોય તો આ તમે શોર્ટ ઝિગઝેગ લાઈન આપણે કહીએ છીએ, બરાબર। ઝિગઝેગ લાઈન એટલે કે કન્ટિન્યુઅસ લાઈન આ પ્રમાણે ડ્રો કરેલી હોય કેવી રીતે દર્શાવવાની? તો કે આ પ્રમાણે લાઈન ડ્રો કરવાની આ રીતના, વચ્ચે ડિસ્ટન્સ રાખવાનું એક ઉપરની તરફ નીચેની તરફ, અને આ પ્રમાણે આ રીતના દર્શાવેલી જે લાઈન હોય એને કહેવામાં આવે છે ઝિગઝેગ લાઈન। તો બહુ મોટું કોઈ જગ્યાએ તૂટેલો ભાગ દર્શાવવો હોય અને લોંગ બ્રેક લાઈન એની એપ્લિકેશન છે એ દર્શાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે। પછી ડેશ આપેલા છે ઈ પોર્શનની અંદર, શોર્ટ ડેશ મીડિયમ, બરાબર, શોર્ટ ડેશ પોર્શન, મીડિયમ ડેશ આપેલા છે, ડેશવાળો પોર્શન। હવે એમાં શું છે? તો કે નાના નાના ડેશ આ પ્રમાણે દર્શાવેલા છે, જુઓ, આ રીતના ડેશવાળી જે લાઈન દર્શાવી હોય, તો આ જ્યાં આપણે કોઈ જગ્યા પર કોઈ ભાગ તૂટેલો છે અને આપણે નથી જોઈ શકતા તો એ દર્શાવવા માટે આ લાઈનનો ઉપયોગ કરવામાં આવે છે, ડેશ લાઈનનો। આ પ્રમાણે આ ડેશ નાના નાના હોય છે, ધ્યાનમાં લેવાનું, બરાબર, એકદમ નાના નાના ડેશ હોય છે આ પ્રમાણે, બરાબર, એ તમારે ધ્યાનમાં લેવાનું, તેને ડેશ લાઈન તરીકે પણ ઓળખવામાં આવે છે। જે જગ્યાએ ન દેખાતો પાર્ટ દર્શાવવા માટે આપણે એનો ઉપયોગ કરતા હોય છે ડેશ લાઈન જેને, બરાબર। ત્યાર પછી આવે છે લોંગ એ મીડિયમ, લોંગ સેન્ટર લાઈન બતાવવા, દાખલા તરીકે સર્કલ હોય તો મારે સર્કલનું સેન્ટર બતાવવું હોય
तो हूँ सेंटर कई रीते बताईश, तो सेंटर बतावा माटे आपणे आ रीतना सेंटर लाइन नो उपयोग करे, एटले के एक लांबो डेश होय पछी एक डॉट नानो डेश होय, आ डेश करतानो दसमा भाग होय छे आ रीतना, आ रीतना आने सेंटर लाइन तरीके ओळखवामां आवे छे। जे जग्यानुं सेंटर बतावुं होय ए जग्या पर आ प्रमाणेनी सेंटर लाइनो उपयोग करवामां आवे छे, ए तमारे याद राखवानुं। एटले सेंटर लाइन दर्शावे तो समझवानुं कि त्यां कोई जग्यानुं सेंटर, भई सर्कलनुं सेंटर होय, ट्रायंगलनुं सेंटर होय કે ભાઈ રેક્ટેંગલનું સેન્ટર, પણ એ શું દર્શાવે છે સેન્ટર। અને સેન્ટર લાઇન હંમેશા શું હોય કે કોઈ બી પોર્શનનો સેન્ટર લાવે તો એનો કટ થોડો બહારની તરફ આપેલો હોય છે, થોડી કટ કેવી હોય એની બહારની તરફ આપેલી હોય છે, કે ભાઈ સર્કલ ચોરસ આપે તો ચોરસનો બી કટ એનું સેન્ટર બતાવે, એનો કટ થોડો બહારની તરફ આપેલો હોય છે આ રીતના, બરાબર। એ તમારે ધ્યાનમાં લેવાનું, એટલે આ એનો ઉપયોગ છે। ત્યાર પછી તમને આપી છે આઉટ કટિંગ આઉટલાઇન। હવે કોઈ જગ્યાનું કટિંગ બતાવેલું છે તો સેન્ટર લાઇન જે કટિંગ છે એ કટિંગ કેવી આપે, કટિંગ કેવું આપેલું હોય છે, કટિંગમાં શું હોય કે કોઈ પોર્શન કટિંગ કરેલો છે તો એ કટિંગવાળી જે અંદર જે આગળ સેન્ટર લાઇન તમને દર્શાવીને એ દર્શાવેલી સેન્ટર લાઇન જે છે એમાં છેલ્લા બે ડેશો એ થોડા ડાર્ક બતાવેલા હોય, અંદરના જે અંદરની જે સેન્ટર લાઇન છે એના કરતાં પ્રમાણે તેને કટિંગ પ્લેન લાઇન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે। એટલે કે ભાઈ મારે આ ચોરસ આપેલો છે કે લંબચોરસ આપ્યો છે અને મારે એને વચ્ચેથી કટ કરે મિડલમાંથી, તો આ જે લાઇન છે એ ડાર્ક હશે, પછી બાકીની જે લાઇન છે એ સેન્ટર લાઇન આ પ્રમાણે હશે, બરાબર છે, એ આ પ્રમાણેની લાઇન હશે। બરાબર આ રીતના દર્શાવેલી તમને લાઇન હશે, બરાબર, એટલે તમારે ધ્યાનમાં લેવાનું છે। ત્યાર પછી તમને આપેલો જે પોર્શન છે એ અહીંયા જે પોર્શન, હવે થિયરીમાં તમને જે આ પોર્શન બતાવેલો છે જુઓ, આ જેટલી લાઇનો સમજાવી એ લખાણથી અહીંયા બતાવેલી છે, જુઓ આગળ કીધું તે લંબાણ રેખા એક્સટેન્શન, તમને કીધું કે માપ દર્શાવેલો હોય એ માપની આજુબાજુની જે લાઇન આ પ્રમાણે ડ્રો કરેલી હોય આ પ્રમાણે એને એક્સટેન્શન લાઇન કે એના વચ્ચેની જે લાઇન છે એને શું કહેવાય, ડાયમેન્શન લાઇન કે, બરાબર, એટલે બંને છેડે તીરની નિશાની ધરતા આવતી સળંગ પાતળી જે રેખા છે એ રેખા માટે દર્શાવવા માટે તેનો ઉપયોગ થાય છે, બરાબર, આની પર માપ અને લંબાણ એક્સટેન્શન લાઇન આકૃતિ માપ, આકૃતિ જે છે એ આકૃતિના માપ, માપ જે છે એ માપ આપવા માટે આકૃતિ રેખાને પાતળી લાઇન વડે લંબાવવામાં આવે છે, જેને લંબાણ રેખા કહેવામાં આવે છે। માપ રેખાના તીરના માથા રેખાને કાટખૂણે અડકે છે, બરાબર, આ લાઇન ડાયમેન્શન લાઇન કહેવામાં આવશે અને આજુબાજુની જે લાઇન છે એને એક્સટેન્શન લાઇન કહેવામાં આવે છે। દર્શક રેખા એટલે કે લેડર લાઇન આકૃતિના ભાગોની ઓળખ માટે તેને દર્શક રેખા વડે અથવા તો નંબર દર્શાવવા માટે આવે, દાખલા તરીકે મારે આની આ બે લાઇનો છે, બે લાઇનની અંદર કઈ ડાયમેન્શન છે અને કઈ એક્સટેન્શ દર્શાવવું હોય તો મેં અહીં ગાડી શું કરીશ એ બીજી એક લાઇન આ પ્રમાણે દર્શાવીશ, અહીં ગાડી આ પ્રમાણે લેડર લાઇન કે ભાઈ આ જે લાઇન છે તો આ જે લાઇન ડ્રો કરી મેં એને શું કહેવાય, લેડર લાઇન, એટલે કોઈ વસ્તુનો પાર્ટ દર્શાવો અંદરનો, તો પછી સેક્શન લાઇન આગળ કીધું એ પ્રમાણે કે ભાઈ આકૃતિ રેખા છે એ આકૃતિ રેખાના ભાગને છેદ કરેલો છે, બરાબર, બતાવવા માટે તે ભાગ પર 45° ખૂણે મેં કીધું આગળ પ્રમાણે 45° ખૂણે સમાંતર પાતળી રેખાઓ દોરવામાં આવે છે તેને છેદ રેખા કહેવામાં આવે છે। પ્રોજેક્શન લાઇન ઓર્થોગ્રાફિક ડ્રોઈંગ આગળ કીધું હતું એ પ્રમાણે કે ડ્રોઈંગ આવશે 3D અને 2D એની અંદર તમારે આ પ્રમાણેની પ્રોજેક્શન લાઇનનો ઉપયોગ કરવાનો રહેશે, તો ઓર્થોગ્રાફિક ડ્રોઈંગ ડ્રોઈંગમાં જે રેખા વડે પ્રોજેક્શન દોરવામાં આવે તેને પ્રોજેક્શન લાઇન કહેવામાં આવે છે। રચના રેખા એટલે કન્સ્ટ્રક્શન લાઇન આકૃતિની રચનામાં આકૃતિ રેખા સિવાયની અન્ય રેખાઓ દોરવામાં આવે તેને રચના રેખા કહેવામાં આવે છે, જે સળંગ એ પણ કેવી હોય છે, પાતળી હોય છે। શોર્ટ બ્રેક આગળ તમને કીધું એ પ્રમાણે જે વેવી લાઇન તમને મેં દર્શાવી હતી તે, બરાબર છે, શોર્ટ બ્રેક દર્શાવવા માટે આ તો કે આકૃતિના ભાગોનું ટૂંકું ભંગાણ નિયમિત આકૃતિના જે ભાગો છે એનું અનિયમિત તરંગવાળી પાતળી રેખા વડે દર્શાવવામાં આવે છે। અનિયમિત સીમા તથા વસ્તુને તેના આરછેદમાં કપાતો દર્શાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે। પછી લાંબી ભંગાણ રેખા આગળ બીજી લોંગ બ્રેક લાઇન તમને ઝીકઝેગવાળી લાઇન બતાવી તો કે વસ્તુને લાંબી વસ્તુને લંબાણથી કે ઊભા દરછેદમાં
कपाती दर्शावा माटे ઝિગઝેગ ધરાવતી પાતળી લાઈન વપરાય છે। એપી કેવી હોય છે, પાતળી અને લાંબુ ભંગાણ હોય એ જગ્યા પર એનો ઉપયોગ કરવામાં આવે છે। ડોટેડ લાઈન આગળ કીધું એ પ્રમાણે હિડન લાઈન તરીકે પણ ઓળખવામાં આવે, તો કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તે એક રેખાના એક સરખા કટકા વચ્ચે એક સરખી જગ્યાએ છોડવાથી બને છે। બે કટકા એટલે કે ડેશ વચ્ચેની જગ્યા કટકાની લંબાઈ કરતાં અડધી હોય છે, બરાબર, અને કટકાની લંબાઈ 1 થી 4 mm હોય છે, એટલે બરાબર 4 કાપા જેટલું માપ હોય છે, બરાબર। એટલે તમે જ્યારે ડેશ દોરો આ રીતના, બરાબર આ રીતના રહે તો આ 4 કાપા જેટલો ડેશ હોય છે એવું કહે છે। તે વસ્તુની અંદર ન દેખાતા ભાગોનો ઉપયોગ ક્યાં થાય છે, તો કે વસ્તુની અંદર ન દેખાતા ભાગો દર્શાવવા માટે આ તૂટક રેખાનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યાર પછી આવે છે પાતળી સેન્ટર લાઈન, જેને આગળ તમને કીધું, તો કે વસ્તુની જે ધરી છે એ ધરી દર્શાવવા માટે એનો ઉપયોગ કરવામાં, વસ્તુની ધરી અથવા તો કેન્દ્ર બતાવવા માટે લાંબા અને ટૂંકા કટકા ધરાવતી પાતળી રેખા વપરાય છે, અને નાના અને મોટા ટુકડા વચ્ચે જગ્યા રાખવામાં આવે છે, તેને આકૃતિની બહારથી થોડે સુધી, મેં આગળ તમને કીધું કે આકૃતિની બહાર થોડે સુધી એને લંબાવવામાં આવે છે, બરાબર, એને સેન્ટર લાઈન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। તો આ થયા આપણા ટાઈપ્સ ઓફ લાઈનના પ્રકાર થયા, એ તમારે ધ્યાનમાં લેવાના છે। હવે આ લાઈનો ને આપણે ડ્રોઈંગ શીટની અંદર તમારી જે સ્કેચબુક આપી એમાં કેવી રીતે ડ્રો કરવાનું છે, બુકમાં તો તમને આપ્યું છે, જે બુકમાં આપ્યું છે એ જ પેજ તમને જે આગળ બુકની અંદર ટાઈપ્સ ઓફ લાઈન ડ્રો કરીને જે આપ્યું છે એ જ તમારે લઈને એ જ ને તમારી જે સ્કેચબુક છે એમાં તમારે કઈ રીતે એ મેં તમને અહીંયા ડ્રો કરીને દર્શાવેલું છે, જુઓ એમાં તમારે આ પ્રમાણે પાર્ટ પાડી દેવાના છે, બરાબર, જે તમારી બુકની અંદર જે રીતના આપ્યા છે એ જ પ્રમાણે, બરાબર, નંબર છે, ટાઈપ્સ ઓફ લાઈન, ફિગર, એપ્લિકેશન, બરાબર। હવે આ ટાઈપ્સ તમે જોશો આની અંદર સૌથી પહેલાં તો અંદરનું જે લખાણ છે નાના ફોન્ટમાં છે અને ઉપર જે હેડિંગ છે એ મોટા, એટલે જે ઉપરનું જે મોટું લખાણ જે છે ને એ તમારે કેટલા ફોન્ટમાં રાખવાનું છે, તો તમારે એને 10 mm ફોન્ટમાં તમારે એને રાખવાનું છે। આ જે ઉપરનું જે 7 અથવા તો 10 જે ટાઈપ્સ ઓફ લાઈન લખ્યું છે ને એ તમારે રાખવાનું છે, 10 mm ફોન્ટમાં તમારે એને રાખવાનું છે, બરાબર છે। આ જે પોર્શન તમારે રાખવાનું છે એ 10 mm ફોન્ટમાં રાખવાનો છે। પછી ફિગર છે, એપ્લિકેશન, 10 એટલે 1 cm જેટલું તમારે રાખવાનું। પછી અંદરનું જે લખાણ તમને આપ્યું છે એમાં 3 બોક્સ તમારે, નંબરનું 1 બોક્સ, ટાઈપ્સ ઓફ લાઈન, ફિગર અને એપ્લિકેશન, બરાબર। એમાં તમારે આ જે લખાણ લખવાનું છે બધું 5 mm કે 7 mm લખવાનું છે ભાઈ। આ ભાઈ એ પાર્ટ લખ્યો તમે તો ભાઈ કન્ટિન્યુઅસથી 1 લખ્યું, પછી ફિગર લાઈન ડ્રો કરી, પછી એનું ભાઈ એનો ઉપયોગ શું છે, તો કે વિઝિબલ આઉટલાઈન, બોર્ડર લાઈન બનાવવા માટે એનો ઉપયોગ થાય છે। આ બધું લખાણ છે, અને લખાણ લખો ત્યારે તમારે પાતળી લાઈન આ પ્રમાણે પહેલાં ડ્રો કરવાની રહેશે, જે પાતળી લાઈન છે એ લાઈન તમારે ડ્રો કરવાની રહેશે। પાતળી લાઈન તમે આ પ્રમાણે ડ્રો કરશો એકદમ, અને પછી એની અંદર તમારે લખવાનું કે ભાઈ આ ટાઈપ્સ ઓફ લાઈન છે, TYP બેઝ લાઈન, એટલે તમારું લખાણ આડું અવળું જાય નહીં, એને એકદમ ઝાંખી લાઈનો એ ડ્રો કરવાની રહેશે। તો આ પ્રમાણે તમારે બનાવવાનું, અને નીચે જે લખાણ ભાઈ નામ છે તો નામ ભાઈ મેં લખ્યું છે તિરુપતિ, આવી તમારું શું નામ છે એ લખવાનું, પછી ટ્રેડ તમારો ફિટર છે કે ઇલેક્ટ્રિશિયન બેમાંથી જે તમારો ટ્રેડ હોય એ લખવાનો, ડેટ આજની ડેટ, આજે આ ડ્રોઈંગ મેં આજે આપ્યું છે તો અહીંયા ઘણી ડેટ તમારી આજની આવશે, ટાઇટલ શું છે તો ભાઈ આ જે ચેપ્ટર છે અથવા તો આ ટોપિક કયો છે, તો કે ભાઈ ટાઈપ્સ ઓફ લાઈન ડ્રોઈંગ છે તો અહીંયા ટાઈપ્સ ઓફ લાઈન આ પ્રમાણે કેપિટલમાં લખવાનું રહેશે, પછી અહીંયા ઘણી મારી સાઇન આવશે, બરાબર। એટલે તમારે આ પ્રમાણે આ જ રીતે લખવાનું છે, એટલે તમને કોઈને બી તમારી બુકમાં જે આપ્યું છે સેમ એજ પ્રમાણે, પણ લખાણ કેવી રીતના તમારી સ્કેચબુકમાં તમે કઈ રીતે લખશો એ મેં તમને અહીંયા ડ્રો કરીને, એટલે કોઈ પણ પ્રકારની મિસ્ટેક થવી જોઈએ નહીં, બરાબર છે। એ સિવાય બી તમને કોઈ કંઈ ના ખબર પડે તો તમે આવીને પૂછી શકો છો આઈડિયા પર, બરાબર, ઓકે, થેન્ક યુ। આશા કરું તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક બટન પર લાઇક કરી દેજો, જો તમારા દોસ્ત યાર હોય તેના જોડે તેને શેર કરજો, અને કોઈ અસમજણીયા ડિફિકલ્ટી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો, અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયોને જલ્દી મેળવવા માટે બેલ આઇકોન પર પ્રેસ કરી, અને જો તમારે વિડીયોને જલ્દી મેળવવું હોય તો તે માટે તમે ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, જેથી વિડીયો તમારે જલ્દીથી તમારા નોટિફિકેશન થ્રુ મળી રહે। આ વિડીયો સાથે ફરી મળીશું, ત્યાં સુધી સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો।